लोकसभा ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા સામસામે આક્ષેપો કરાયા છે। ત્યારે નવસારીના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ભાજપના ઉમેદવાર સીઆર પાટેલની રેલી અને સાથે લિંબાત પરિષદની કાંગરી સામે સવાલ ઉભા કરી ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું। નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈસત દેસાઈએ પત્રકાર પરિષદ યોજી ભાજપ અને પોલીસ પર પ્રહારો કર્યા હતા અને ચૂંટણી પંચમાં બે ફરિયાદ કરી હોવાનું જણાવ્યું છે। નૈસત દેસાઈએ જણાવ્યું હતું કે લિંબાયત વિસ્તારમાંથી અમારી પદયાત્રા નીકળી હતી તે સમયે પોલીસ દ્વારા પદયાત્રા રોકવામાં આવી હતી। જો કે ભાજપ દ્વારા 50 કાની રેલી કાઢવામાં આવી હતી ત્યારે પોલીસ તેઓ સાથે રેલીમાં જોડાયા હતી। તેને લઈને પોલીસની કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા। સાથે નૈસતભાઈ દેસાઈ ભાજપના ઉમેદવાર સામે પણ આક્ષેપો કર્યા છે। મેં 50 પોલીસ વાન ને કાર યે હમને ઇસકે ફોટોગ્રાફ દીએ તો જો પોલીસ કી કાર 50 ઇસમેં થી ઓર એક ઘંટા પોના ઘંટા આધા ઘંટા યહાં સે વહાં સે યહાં એસે ચલી तो हमने चुनाव आयुक्त को शिकायत करी है। लिंबायत की वर्षों रात की हमने शिकायत करी है घोड़ादरा की और हमने ये जो हुआ है इसकी शिकायत हमने करी है फरियादर जी, और चुनाव आयुक्त को हमने कहा है कि आप इस पर कार्यवाही करके चुनाव आयुक्त TN सेशन साहब को श्रद्धांजलि दीजिए। तो ये हमारी दो शिकायत है और हम मतदान के लिए 7 तारीख मंगलवार 10 और 10:30 के बीच सामने हॉस्टल बिल्डिंग वाल्मीकि कैंपस पनास गाम कुशी फार्म में मतदान के लिए हम जा रहे हैं। ये आपको ये जानकारी के लिए हमने ये आपको सारे फरियाद दोनों फरियादें हमारी दी है और ये दी है। हम उम्मीद करते हैं कि जैसे सूरत लोकसभा में अंध भक्तों ने क्राइम ब्रांच को बीच में रख के जैसे चुनाव के 18 लाख मताधिकार मतदाताओं के अधिकार की जो हत्या करी है, ऐसे हमारे जो कार्यकर्ता कल बूथ पे काम करेंगे उन्हें क्या क्राइम ब्रांच बख्श करेगी? क्या चुनाव उदारता से विरोध को सहकार और विरोध को सम्मान के साथ कल होगा? हम उम्मीद करते हैं होगा। अब आपको न्याय करना है कल रात को, और कल आपको न्याय करना है, कोई बात नहीं, हमारे पास कार्यकर्ता की कमी है। बड़े भाई पाटिल साहब के पास 4,000 कार्यकर्ता है, हमारे पास 1,000 है, लेकिन उनको क्या क्राइम ब्रांच के आशीर्वाद मिलेंगे सूरत लोकसभा की तरह? નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નૈસત દેસાઈ દ્વારા તેઓની રેલીમાં ઓછા લોકો હોવા છતાં પોલીસ તેમની રેલીને રોકતી હોય અને ભાજપની રેલીમાં લોકોને હુજુમ હોવા છતાં પોલીસ તેઓને અટકાવતી ન હોવાને લઈને પોલીસની કામગીરી સામે સવાલો કરવાની સાથે ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરાઈ છે। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।